ઓકે, નેક્સ્ટ વાત કરીએ છીએ બાષ્પ દબાણ વિશે. અચળ તાપમાને જ્યારે પ્રવાહી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાય છે ત્યારે પ્રવાહીની સપાટી પર બાષ્પ દ્વારા ઉત્પન્ન થતા દબાણને બાષ્પ દબાણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રવાહી અને બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે શું થાય? પ્રવાહીની સપાટી પર બાષ્પ દ્વારા દબાણ ઉત્પન્ન થાય છે. કેમ દબાણ ઉત્પન્ન થાય છે? કારણ કે પ્રવાહીની સપાટી પર બાષ્પ છે એ ધક્કો લગાવે છે, એના લીધે શું થાય છે? દબાણ ઉત્પન્ન થાય છે. એ જે કાંઈ દબાણ ઉત્પન્ન થાય એને શું કહેવામાં આવે? બાષ્પ દબાણ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે જો આવી રીતના હોય, પદાર્થ છે એ અહીંયા લીધેલો છે, એમની અંદર શું કરીએ છીએ આપણે, એક ધારો કે આ પ્રવાહી પદાર્થ લીધેલો છે, હવે બંધ પાત્ર છે, પ્રવાહી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાય છે. જેટલા અણુઓ પ્રવાહીના છે એટલા જ અણુ સામે સેના જોવા મળે છે? બાષ્પના અણુઓ છે, બંને વચ્ચે શું છે? અહીંયા સંતુલન સ્થપાય છે. પરંતુ શું થાય? પ્રવાહીની સપાટી પર, અહીંયા આ જે સપાટી છે એ સપાટી પર શું થાય? બાષ્પ દ્વારા નીચે આવવા માટે અહીંયા બાષ્પ દ્વારા એક પ્રકારનું દબાણ ક્રિએટ થાય છે. આ જે દબાણ ક્રિએટ થાય છે કે જે સપાટી બાષ્પ દ્વારા પ્રવાહીની સપાટી પર દબાણ ઉત્પન્ન થાય છે, એ જે કાંઈ દબાણ ઉત્પન્ન થાય છે એ દબાણને શું કહેવામાં આવે છે? અહીંયા બાષ્પ દબાણ તરીકે ઓળખવામાં આવે છે. બાષ્પ દબાણને અસર કરતા બે પરિબળો જોવા મળે છે, એક પ્રવાહીનો સ્વભાવ અને બીજું જોવા મળે છે પ્રવાહીનું તાપમાન કેટલું છે. સ્વભાવ અને તાપમાન પર આધારિત બાષ્પ દબાણને અસર કરતા બે પરિબળો જોવા મળે છે. ચાલો એમાં જોઈએ છીએ. નેક્સ્ટ હવે પ્રવાહીના સ્વભાવને આધારે પેલું જોઈએ છીએ, પ્રવાહી પ્રવાહી દ્રાવણ માટે એમના માટેના નિયમો જોવાના છે. રાઉલ્ટનો નિયમ જોવાનો છે. રાઉલ્ટનો નિયમ બે પ્રકારનો છે બેટા, એક અબાષ્પશીલ પદાર્થ માટેનો છે, બીજો છે બાષ્પશીલ પદાર્થ માટેનો રાઉલ્ટનો નિયમ. જો પહેલાં હું તમને કહી દઉં છું, બાષ્પશીલ પદાર્થ એટલે શું? તો એવો પદાર્થ કે એની અંદર શું થાય, પદાર્થનું શેમાં રૂપાંતર થતું હોય બેટા? બાષ્પની અંદર રૂપાંતર થતું હોય તો એને બાષ્પશીલ પદાર્થ તરીકે ઓળખવામાં આવે. અને અબાષ્પશીલ પદાર્થ, નોન વોલેટાઇલ સબસ્ટાન્સ, નોન વોલેટાઇલ સબસ્ટાન્સ એટલે જેમાંથી એવો પદાર્થ કે જેમાંથી બાષ્પ ઉત્પન્ન ન થતી હોય બેટા. શું ઉત્પન્ન ન થતું હોય? બાષ્પ ઉત્પન્ન ન થાય તો એને શું કહેવાય? અબાષ્પશીલ. અને જો બાષ્પ ઉત્પન્ન થાય તો એને શું કહેવામાં આવે છે? બાષ્પશીલ પદાર્થ. તો રાઉલ્ટનો નિયમ આપણે જોઈએ છીએ પહેલાં. ચાલો, રાઉલ્ટનો નિયમ યાદ રાખવાનું છે હંમેશા. કોના માટે લાગુ પડે છે? તો કે રાઉલ્ટનો નિયમ હંમેશા આદર્શ દ્રાવણ હોય તો એ આદર્શ દ્રાવણ માટે જ લાગુ પડે છે. રાઉલ્ટનો નિયમ શું છે? તો જો જ્યારે દ્રાવણમાં રહેલા બધા જ પ્રવાહી બાષ્પશીલ હોય ત્યારે તેના કોઈ એક ઘટકનું બાષ્પ દબાણ તે ઘટકના શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ અને તેના દ્રાવણના મોલ અંશના ગુણાકાર જેટલું હોય છે. એટલે બાષ્પશીલ ઘટક હોય, જો આ કોના માટેનો નિયમ થઈ ગયો? બાષ્પશીલ પદાર્થ માટેનો. જો દ્રાવણમાં રહેલા જે કાંઈ પ્રવાહી બાષ્પશીલ છે એમાં કોઈ એક ઘટકનું બાષ્પ દબાણ છે, એ બાષ્પ દબાણ શું હોય? તો કે એ જે કાંઈ બાષ્પ દબાણ જોવા મળે છે એ બાષ્પ દબાણ, કોઈ એક ઘટકનું બાષ્પ દબાણ તે ઘટકના શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ અને તેના દ્રાવણમાં મોલ અંશના ગુણાકાર જેટલું હોય છે. જો શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ, બે પદાર્થ છે ધારો કે એક લિક્વિડ એ છે એક લિક્વિડ બી છે, તો શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે પીએ ઝીરો અને પીબી ઝીરો વડે દર્શાવીશું. આંશિક બાષ્પ દબાણને પીએ અને પીબી વડે દર્શાવીશું. મોલ અંશ છે તો એમના એક્સ એ અને એક્સ બી વડે દર્શાવીશું એમના મોલ. એ પદાર્થ છે એમના મોલને કેપિટલ એન મોલ વડે દર્શાવીશું. લિક્વિડ બી માટે સ્મોલ એન મોલ. દળ છે તો લિક્વિડ એ માટે ડબલ્યુ કેપિટલ ગ્રામમાં દર્શાવીશું, સ્મોલ ડબલ્યુ લિક્વિડ બી માટે દર્શાવીશું. અણુભાર લિક્વિડ એ માટે કેપિટલ એમ, સ્મોલ એમ છે લિક્વિડ બી માટે દર્શાવે છે. આ રીતના એમનું જે કાંઈ બાષ્પ દબાણ જોવા મળે એ મોલ અંશના ગુણાકાર જેટલું હોય, એટલે ઇનશોર્ટ એ બંને એકબીજાના કેવા હોય? સમપ્રમાણમાં હોય. એના આધારે જો લખી શકીએ છીએ, પી એ ઇઝ પ્રપોઝનલ ટુ એક્સ એ. પી એ છે શું છે? પ્રપોઝનલ ટુ એક્સ એ દર્શાવે છે. તેથી પી એ બરાબર પી એ ઝીરો ઇન્ટુ એક્સ એ. એવી જ રીતના પી બી પ્રપોઝનલ ટુ એક્સ બી, તેથી પી બી ઇઝ ઇક્વલ ટુ પી બી ઝીરો ઇન્ટુ એક્સ બી. અચળ તાપમાને ઘટકનું આંશિક બાષ્પ દબાણ, જે કાંઈ એનું આંશિક બાષ્પ દબાણ એટલે સ્મોલ પી એ, પી એ અને પી બી જોવા મળે એ ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. અહીંયા યાદ રાખવાનું છે, પી એ અને પી બી ઘટકનું આંશિક બાષ્પ દબાણ દર્શાવે છે,
જ્યારે પીએ ઝીરો અને પીબી ઝીરો એ શું દર્શાવે છે? તો કે એ શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ દર્શાવે છે. એટલે ટર્મ યાદ રાખવાની છે, ભૂલાઈ ન જાય. પીએ અને પીબી છે એ આંશિક બાષ્પ દબાણ એમોલન્સમાં સમપ્રમાણમાં હોય છે, એટલે એક્સ એ અને એક્સ બીના સમપ્રમાણમાં હોય છે. એટલે લખી શકાય પીએ પ્રપોઝનલ ટુ એક્સ એ, પીબી પ્રપોઝનલ ટુ એક્સ બી. એના આધારે શું થાય? પીએ ઇઝ ઇક્વલ ટુ પીએ ઝીરો ઇન્ટુ એક્સ એ અને પીબી ઇઝ ઇક્વલ ટુ પીબી ઝીરો ઇન્ટુ એક્સ બી. તો આ રીતના એ બાષ્પ દબાણ જે કાંઈ જોવા મળે દ્રાવણમાં એ ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં જોવા મળે છે. ડાલ્ટનના નિયમ અનુસાર આપણને ખ્યાલ છે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ શું થાય? પીએ પ્લસ પીબી પ્લસ પીસી અપ ટુ. મતલબ ડાલ્ટનનો નિયમ શું દર્શાવે છે? કે કોઈ પણ ઘટકનું કુલ બાષ્પ દબાણ, કુલ દબાણ જે કાંઈ જોવા મળે એ એમના ઘટકોના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. એટલે પી ટોટલ બરાબર પીએ પ્લસ પીબી પ્લસ અપ ટુ. તો એવી જ રીતના અહીંયા પી ટોટલ હોય તો પી ટોટલ બરાબર શું આવશે? પીએની જગ્યાએ તો કિંમત છે એક્સ એ પીએ ઝીરો પ્લસ એક્સ બી પીબી ઝીરો. આપણને ખ્યાલ છે મોલન્સનો કુલ સરવાળો કેટલો થાય છે બેટા? એક થાય છે. એક્સ એ પ્લસ એક્સ બી ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? એક થાય. તો એના આધારે કોઈ પણ એકની જગ્યાએ અહીંયા કિંમત મૂકીએ તો એક્સ એ બરાબર શું થશે? વન માઇનસ એક્સ બી થશે. યસ ઓર નો? વન માઇનસ એક્સ બી થશે કે નહીં? યસ. એક્સ એ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ એક્સ બી. તો એક્સ એની જગ્યાએ તમે વન માઇનસ એક્સ બી લખો તો શું મળે? પી એસ. એટલે પી ટોટલ જ છે આ. એસ એ ટોટલ દર્શાવે છે. પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ એક્સ બી પી એ ઝીરો પ્લસ એક્સ બી પી બી ઝીરો. સાદું રૂપ આપો સામાન્ય, પી ટોટલ પી એ ઝીરોને અંદર મલ્ટીપ્લાય કરી નાખો તો પી એ ઝીરો માઇનસ એક્સ બી પી એ ઝીરો પ્લસ એક્સ બી પી બી ઝીરો. કોમન તમારે કાઢવા હોય તો આમાંથી એક્સ બી કોમન નીકળી જશે. એટલે પી ટોટલ બરાબર શું મળશે? પી એ ઝીરો માઇનસ નિશાની છે એટલે આ પદને આપણે ફેરવી નાખીએ છીએ તો માઇનસ છે એ અંદર ભયા જશે એટલે પ્લસ એક્સ બી પદ ફેરવાઈ જશે આખા. તો એના આધારે પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી એ ઝીરો પ્લસ એક્સ બી પી બી ઝીરો માઇનસ શું મળશે આપણને? પી એ ઝીરો છે એ પ્રાપ્ત થશે. એમનો જો ગ્રાફ દોરવામાં આવે તો એક્સ એ બરાબર ઝીરો હોય ત્યારે પદાર્થ અહીંયા છે, પછી અહીંયા જ્યારે પહોંચશે છે ત્યારે એક્સ એ બરાબર શું થઈ જાય છે? વન થઈ જાય છે. એના આધારે પી એ ઇઝ ઇક્વલ ટુ પી એ ઝીરો ઇન્ટુ એક્સ એ. એવી જ રીતના એક્સ બી માટે જુઓ તો એક્સ બી બરાબર ઝીરો એ પદાર્થ અહીંયા છે, પરંતુ જ્યારે પદાર્થ અહીંયા પહોંચે છે ત્યારે એક્સ બી બરાબર કેટલા થઈ જાય છે? વન થઈ જાય છે. એટલે અહીંયાથી અહીંયા ગ્રાફ જાય છે ત્યારે એક્સ એ ઝીરોમાંથી અહીંયા પહોંચે છે ત્યારે વન થાય છે. એવી જ રીતના એક્સ બી ઝીરોમાંથી અહીંયા પહોંચે છે ત્યારે શું થાય છે? એક્સ બી વન થઈ જાય છે. તો એના આધારે પી બી ઇઝ ઇક્વલ ટુ શું થશે? એક્સ બી ઇન્ટુ પી બી ઝીરો. પણ અહીંયા જ્યારે બંનેને છેદ છે, આ બંને જ્યારે ભેગા થાય છે ત્યાં શું મળે છે? પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી એ પ્લસ પી બી થાય છે. હવે એમનું જે કાંઈ મૂલ્ય મળે છે એના આધારે જ્યારે પી બી ઝીરોનું મૂલ્ય વધારે હોય, કોના કરતાં વધારે હોય બેટા? પી એ ઝીરો કરતાં, ત્યારે ઢાળ હંમેશા કેવો મળે છે? ધન પ્રકારનો પ્રાપ્ત થાય છે. જ્યારે પી બી ઝીરોનું મૂલ્ય લેસ ધેન પી એ ઝીરો હોય ત્યારે ઢાળ કેવો પ્રાપ્ત થાય છે? ઋણ ઢાળ પ્રાપ્ત થાય છે. આ રીતના પી એ અને પી બી ઝીરોનો સંબંધ છે એ જોવા મળે છે આપણને. ડાલ્ટનનો નિયમ શું છે? વાયુનું આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ, આપણ તમે ટર્મ ભણી ગયા છો, દ્રાવ્ય અવસ્થાની અંદર વાયુનું આંશિક દબાણ ઇઝ ઇક્વલ ટુ મોલ અંશ ગુણ્યા વાયુનું કુલ દબાણ. ધારો કે કોઈ વાયુના મોલ અંશ લેવામાં આવે છે, હવે એક્સ એની જગ્યાએ વાય એ અને વાય બી લેવામાં આવે તો પી એ માટે શું મળશે? પી એ વાયુનું આંશિક દબાણ પી એ ઇઝ ઇક્વલ ટુ વાય એ. વાય એ શું છે? એમના મોલ અંશ છે. અને પી ટી વાયુનું કુલ દબાણ, તો સૂત્ર શું મળશે? પી એ ઇઝ ઇક્વલ ટુ વાય એ ઇન્ટુ પી ટી, પી બી ઇઝ ઇક્વલ ટુ વાય બી ઇન્ટુ પી ટી. બંનેનું ટોટલ લેવામાં આવે તો પી એ પ્લસ પી બી ઇઝ ઇક્વલ ટુ શું મળે? આંશિક દબાણના નિયમ અનુસાર પી ટી પ્રાપ્ત થાય. એના આધારે પી એ અને પી બીની જગ્યાએ કિંમત મૂકી શકાય તો મળે આપણને એક્સ એ ઇન્ટુ પી એ ઝીરો ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા વાય એ ઇન્ટુ પી ટી લખેલું જ છે. પી બીની જગ્યાએ શું લખી શકાય? તો જેવી રીતના પી એ માટે લખ્યું એવી જ રીતના પી બી માટે એક્સ બી ઇન્ટુ પી બી ઝીરો ઇઝ ઇક્વલ ટુ શું મળે આપણને? વાય બી ઇન્ટુ પી ટી. વાય એ અને વાય બી શું છે? વાયુ અવસ્થાના મોલ અંશ દર્શાવે છે. જ્યારે એક્સ એ અને એક્સ બી શું છે? પ્રવાહી અવસ્થાના મોલ અંશ છે એ દર્શાવે છે. એટલે વાયુ અવસ્થા માટેનું સૂત્ર આ છે. અને આગળ જે જોયું એ પ્રવાહી અવસ્થા માટે એક્સ એ અને એક્સ બી એ બંનેના મોલ અંશ દર્શાવે છે. વ્યવસ્થિત ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, આ જે નિયમ છે એ નિયમ તમારે યાદ રાખવાનું છે. જ્યારે ઘટક છે એ બાષ્પશીલ અવસ્થામાં હોય, ઇન શોર્ટ લિક્વિડ ફેઝમાં, પ્રવાહી અવસ્થામાં હોય ત્યારે આ નિયમ છે એ આ રાઉલ્ટનો
બાષ્પશીલ ઘટક માટેના નિયમ છે એમના માટે સૂત્ર પૂછાય, થિયરી પૂછાય, તો એમની અંદર તમારે આનો આન્સર લખવાનો રહેશે બેટા.